मित्रों प्रणाम, वंदे मातरम। जे लोगों ने ऑस्टियोपोरोसिस छे, जे लोगों ने आर्टियोस्क्लेरोसिस छे, जे लोगों ने वेरिकोज वेन्स छे, अने जे लोगों ने कोरोनरी हार्ट डिसीज छे, ए लोगों माटे एक सिंपल घरगथ्थु प्रयोग कहूँ छूँ। प्रेम थी करजो, भरोसा थी करजो, कारण के आ प्रयोग थी तमारे कशुं गुमावानुं छे नहीं, भरपूर फायदा थशे, अने आनो तमारे प्रचार पण करवानो छे। एटला माटे तमे लखीने, मुद्दा लखीने तमारा मित्रोना वर्गमां पण आने प्रचार प्रसार करी शको छो। आ प्रयोग बे भागमां छे, एक एनी पूरक साइड हूँ तमने कही दऊं छूँ अने त्यार पछी बीजो भाग कही दईश। आ एक चटनी कहवा जई रह्यो छूँ। आ चटनी तमे, तमने आ प्रॉब्लम होवा जरूरी नथी, तमने आ प्रॉब्लम होय के ना होय तमे आ चटनी बारे महीना बनाई राखो अने खाई शको छो। पछी हूँ बीजा भागमां बीजो प्रयोग कहीश। तमारे 100 ग्राम तल लई लेवाना, 100 ग्राम दाढ़िया लई लेवाना, 100 ग्राम अळसी लई लेवानी अने 20 ग्राम जेटली शेकेली अड़दनी दाळ लई लेवानी। पछी एने मिक्सरमां पीसी नाखवानुं जारमां, अने बहु ઝીણું કરવાનું નથી। તમે ચટણી જેટલા ફોર્મમાં એના ચૂર્ણ થઈ જાય ત્યાર પછી એની અંદર તમે મીઠું નાખો, મરચું નાખો, જે કંઈક તમને યોગ્ય લાગતા હોય એવા મસાલા નાખો। સમજો કઢી પત્તા પણ તમે શેકી નાખીને એનું પાવડર બનાવીને અંદર નાખશો તો પણ વધારે પડતો ટેસ્ટ આવશે, અને જરૂર જેટલા મસાલા નાખીને તમે આ ચટણી બનાવી રાખો। તમારે સવાર સાંજ 1-2 ચમચી જેટલું આ ચટણીનું પાવડર લેવાનું છે, અને એમાં તલનું તેલ અથવા અળસીનું તેલ નાખીને ભોજન વખતે આ ખાઈ લેવાનું છે। હવે બીજો પ્રયોગ જે છે, મેઇન છે આ સબસિડરી થયો, અને બીજો એક મેઇન પ્રયોગ છે એની વાત કરી લઉં છું। તમારે એક ગાજર લઈ લેવાનું છે, એક નાનું બીટ લઈ લેવાનું છે, અને એક કાકડી લઈ લેવાની છે। આ ત્રણનો સવારે રસ બનાવીને તમે એમાં સાધારણ લીંબુની ચૂવો અને 1-2 ચમચી જેટલું મધ નાખીને સવારે ખાલી પેટે તમે પી જાઓ। ડાયાબિટીસ હોય તો મધનો ઉપયોગ ઓછો કરજો, અને લો તો પણ વાંધો નથી, મધથી એટલું કંઈ ડાયાબિટીસ વધતું નથી। મધમાં રહેલી શુગર પણ, મધ કુદરતી હોવું જોઈએ, ધ્યાન રાખો। મધમાં રહેલી શુગર જે છે એ શરીર એટલું તો આરામથી પચાવી નાખે છે। તો આ પ્રયોગ સવાર અને સાંજમાં કરજો, અને 3 મહિના માટે કરજો। મેં જે ચટણી કીધી એનો પણ તમે પ્રયોગ કરજો, ઉપયોગ કરજો, તો મિત્રો અફલાતુન ફાયદા થાય છે ને થાય છે। એટલે આ સિમ્પલ પ્રયોગોથી જો આપણને ઓસ્ટિયોપોરોસિસમાં, કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ બને છે, કોરોનરી હાર્ટ ડિસીઝમાં ધમનીઓની જે સોફ્ટનેસ એ વધારવાનું કામ કરે છે, પછી તત્સંબંધી જે ધમનીઓ અને શિરાઓને રક્તા રોગો છે એમાં પણ તમને ફાયદા થાય છે, વેરિકોઝ વેન્સમાં પણ ફાયદા થાય છે, અને આર્ટિયોસ્ક્લેરોસિસમાં પણ આના ફાયદા નોંધાયા છે। તો મિત્રો આવા સિમ્પલ પ્રયોગોથી, કારણ કે આહાર એ જ ઔષધ છે, અંતમાં ધ્યાન રાખજો, આહાર એ જ ઔષધ છે। જો આહારને જ જો તમે ઔષધ તરીકે સ્વીકારી લેશો તો ભરપૂર ફાયદા થઈ શકે છે। મને એવા કેટલાય લોકોને પ્રણામ કરવાનું મન થાય છે કે એ લોકો કોઈ પણ સંજોગોમાં ઔષધિઓને એવોઇડ કરે છે અને દેશી પ્રયોગો કરે છે, પરંતુ જો કે એ લોકો પાસે સમય વધારે પડતો હોઈ શકે છે તો આ પ્રયોગ કર્યો હોય। જે લોકોને નોકરી ધંધા છે, જે લોકોને ભણતર ચાલતું હોય, જે સવારથી સાંજ સુધી અતિશય વ્યસ્ત હોય, જે લોકોને ભોજન માટે પણ કેટલીકવાર સમય કાઢવો મુશ્કેલ થઈ પડે છે, તો એવા લોકો માટે પછી કેટલીકવાર ઔષધિઓ પ્રિસ્ક્રાઇબ કરવી પડે છે, ઔષધિઓ સજેસ્ટ કરવી પડે છે, અને કેટલીકવાર જે છે એ પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ રીતે જો કોઈ રોગનો ઉદ્ભવ થયો હોય અને આરંભકાળ હોય તો પછી એને ઔષધિઓથી પણ ખતમ કરી શકાય છે। તો મિત્રો આ સિમ્પલ પ્રયોગ મેં તમને કીધો, નિશ્ચિત રૂપથી તમને આ બધી જાતના ફાયદા થશે જ, એમાં તમારે ગભરાઈ જવાની જરૂર નથી, તદ્દન આસાન પ્રયોગ છે, આની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી। અસ્તુ, વંદે માતરમ,
આ પ્રયોગનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. નમસ્તે.